नमस्कार मित्रों, मारे यूट्यूब चैनल संजय पटेल में आपनो हार्दिक स्वागत छे। बाळ मित्रों, आजे आपणे धोरण 5 विषय छे गुजराती, तेमां लर्निंग लॉस ब्रिज कोर्स नी एक बुक आवेली छे, तेमां चालो याद करिए तेनो भाग 3 जेमां पाना नंबर 19 थी 29 नो समावेश आपणे करवाना छीए। भाग 1 અને ભાગ 2 ના વિડિયો ના જોયા હોય તો આ વિડિયોના ડિસ્ક્રિપ્શનમાં તે બધા જ ભાગની લિંક આપેલી છે, તેની મદદથી તમે તે વિડિયો જોઈ શકશો। જે મિત્રો અમારી ચેનલમાં નવા છે અને જેમણે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તે અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરે, વિડિયો લાઈક કરે અને બેલ નોટિફિકેશન આઇકોન ઓન કરે જેથી અમારા દરેક નવા વિડિયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે। બાળ મિત્રો, તમારા માટે ખાસ મેં એક એન્ડ્રોઇડ એપ્લિકેશન બનાવેલી છે જેનું નામ છે વિશ્વગુરુ સંજય પટેલ, જે તમે આ રીતે સર્ચ કરી ઇન્સ્ટોલ કરી શકશો। ઇન્સ્ટોલ કરતા તમારા મોબાઈલમાં એપ્લિકેશનની શરૂઆતની સ્ક્રીન આવી રહેશે, તેમાં સ્વાધ્યાન પોથીના વિડીયો જોવા માટે આના ઉપર ક્લિક કરી શકશો। ક્લિક કરતા જે તે ધોરણ પર ક્લિક કરી વિષય પર ક્લિક કરતા તમે જે તે ચેપ્ટરના વિડીયો જોઈ શકશો અને અન્ય સાહિત્ય નામના ઓપ્શન પર ક્લિક કરી પીડીએફ સ્વરૂપે સોલ્યુશન મેળવી શકશો। ધોરણ 5 ગુજરાતી લર્નિંગ લોસ બ્રિજ કોર્સ જે સ્વાધ્યાય પોથીની અંદર મૂકવામાં આવેલું છે, તો ચાલો શરૂ કરીએ ધોરણ 5 ગુજરાતીનું લર્નિંગ લોસ બ્રિજ કોર્સ માટેનું ભાગ 3। તો બાળ મિત્રો, ભાગ 3 નો શરૂઆત પાના નંબર 19 થી થાય છે, એટલે કે આ પાના નંબર 19 પર તમારે જવાનું છે। પાના નંબર 19 પરનો મહાવરો એક છે, ઉદાહરણ મુજબ શબ્દો બનાવી લખો અને દરેક શબ્દનો વાક્ય પ્રયોગ કરો। તો અહીં ઉદાહરણમાં આપેલું છે બી લે જ, તો આપણે બનશે જ લે અને બી જલેબી। તો બ્રિજેશને જલેબી ખૂબ ભાવે છે, તો જલેબીનો આ પ્રયોગ છે તે વાક્યની અંદર કરવાનો છે। તો અહીંયા લખ્યું છે ડિલાબી, તો બનશે બિલાડી, તો બિલાડીને દૂધ ભાવે છે। અહીંયા બનશે વાદળિયા, ચોમાસામાં વાદળિયા દોડાદોડી કરે છે। મધમાખી, તો અમારી શાળામાં મધમાખીનો મધપૂડો છે। અવલોકન, તો અમે ખેતરમાં વાવેલ પાકોનું અવલોકન કર્યું। નારિયેળી, દરિયા કિનારે નારિયેળીના વૃક્ષો હોય છે। ઉમાશંકર, તો ગણેશ ઉમાશંકરને પગે લાગે છે। પરિચય, તો આજે અમારા નવા શિક્ષક બહેને તેમનો પરિચય આપ્યો। આગળ વધીએ પાના નંબર 20 પર। અનુમાન, તો શિક્ષકે બાળકોને અનુમાન કરાવવાની પ્રવૃત્તિઓ કરાવી। કૂતરો, તો અમારી વાડીએ કાળો કૂતરો છે। ઝવેરા, તો શેઠ પાસે ઘણા ઝવેરા તિજોરીમાં પડ્યા છે। કુદરતી, તો આર્યએ કુદરતી દ્રશ્ય દોર્યું। ધોધમાર, તો શનિવારે ધોધમાર વરસાદ આવ્યો। સમુદ્ર, તો અમે સમુદ્ર કિનારે ફરવા ગયા હતા। નિર્ણય, તો મેં ઘેર જવાનો નિર્ણય કર્યો। આશીર્વાદ, તો જીયાન મમ્મી પપ્પાના આશીર્વાદ લઈને પરીક્ષા આપવા ગયો। સાવરણી, અમારી શાળામાં ઘણી સાવરણી છે। પર્યટન, તો મારો ભાઈ એક દિવસના પર્યટનમાં જુનાગઢ ગયો। પાણીયારું, તો રિયાના ઘરે મોટું પાણીયારું છે। કર્મભૂમિ, તો કર્મભૂમિનું ઋણ ચૂકવવું જોઈએ। આંબલી, તો મીસાએ આંબલી ખૂબ ભાવે છે, અથવા મીનાને આંબલી ખૂબ ભાવે છે। મહાવરો 2, નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દ લખો। કુટુંબ, તો પરિવાર। નયન, તો આંખ નેત્ર। પૃથ્વીનું થશે ધરતી ધરા। નદીનું થશે સરિતા। નગરનું થશે શહેર। ભૈયાનું થશે હૃદય। પાના નંબર 21 પર। અચરજ એટલે નવાઈ, આશ્ચર્ય। વાયરો એટલે પવન, વૃક્ષ એટલે ઝાડ, તરુ મેહુલો એટલે વરસાદ। મહાવરો 3, નીચેના શબ્દોના વિરોધાર્થી શબ્દ લખો। દિવસ, તો થશે રાત। અજવાળું, તો અંધારું। નજીક, તો દૂર। આગળ, તો પાછળ। કાળું, તો ધોળું। ટેકરી, તો ખાડો। આકાશનું ધરતી। ગરીબનું ધનવાન, અમીર। અતિવૃષ્ટિનું અનાવૃષ્ટિ, ઉપરનું થશે નીચે। મહાવરો 4, ઉદાહરણ મુજબ તમારા 5 મિત્રોના નામના છેલ્લા અક્ષર પરથી શરૂ થતા શબ્દો બનાવો। તો જૈવિધ, તો ર ઉપરથી બનશે રમત, ત ઉપરથી બનશે તલવાર, ર ઉપર બનશે રમા, મા ઉપરથી બનશે માલ સામાન અને ન ઉપરથી બનશે નગારું, આ રીતે બનાવવાના છે। મહાવરો 5, નીચેના ચોરસમાં કેટલાક સમાનાર્થી શબ્દો અને વિરોધાર્થી શબ્દો બધા ભેગા થઈ ગયા છે, શબ્દોની જોડ અહીંયા લખવાની છે। તો અહીંયા દેવ અને દાનવ વિરોધાર્થી શબ્દો છે, તો અહીંયા થશે આ દેવ અને આ દાનવ જે વિરોધાર્થી શબ્દો છે, વિરોધાર્થી વચ્ચે ચોકડીની નિશાની આવે। તે જ રીતે પાપ પુણ્ય, ગરીબનું અમીર, જીવનનું મરણ, હવે અહીં સમાનાર્થી શબ્દો છે। ફરિશ્તો એટલે દેવદૂત, સમાનાર્થી શબ્દો વચ્ચે બરાબરની નિશાની કરવાની છે।
फूल तो पुष्प, नयन એટલે આંખ, મુશ્કેલી એટલે તકલીફ, આ રીતે તમે લખી શકશો। પાના નંબર 22 પર નીચેના કોષ્ટકમાં આપેલા શબ્દોના સમાનાર્થી શબ્દો શોધીને લખો। દિવસનો દિન, આકાશનું નભ, પક્ષીનું પંખી, દુનિયા તો જગત, ઉત્તર તો જવાબ। મહાવરો 7, સાચી જોડણીવાળા શબ્દ પર ચોરસ કરો। અહીં જે સાચી જોડણીવાળા શબ્દો છે તેના પર ચોરસ કર્યું છે, તેમાં મૂર્તિ, જાસૂદ, શાંતિ, શિલ્પી, ઉઠ્યો, શરણાઈ અને આગગાડી। મહાવરો 8, કૌંસમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા લખો। રાજાએ ફકીરની જડતી લેવડાવી, પાંદડાની વચ્ચેનો ભાગ લટકતો રહી ગયો, એક બાજુનું પગલું થોડું ઓછું દેખાતું હતું, રાજાને આ સાંભળી ખાતરી થઈ ગઈ, મેં જમીન પર ઊંટના પગલા જોયા। મહાવરો 9 છે, કૌંસમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો। તો આ સરગવાનું ઝાડ છે, કેરીમાંથી રસ નીકળે છે, પાંજરામાં સિંહનું બચ્ચું છે, સાબરમતીનો કિનારો રળિયામણો છે, મારાથી રહેવાયું નહીં। તો બાળમિત્રો આ મારી એપ્લિકેશન છે જે પ્લે સ્ટોરની અંદર અવેલેબલ છે, તદ્દન ફ્રી છે, કોઈ પણ પ્રકારનો ચાર્જ લેવામાં આવતો નથી। આ પ્રકારના વિડીયો જોવા માટે અને PDF સ્વરૂપે સોલ્યુશન મેળવવા માટે આ મારી એપ્લિકેશન જરૂર ડાઉનલોડ કરો। આગળ વધીએ પાના નંબર 23 પર, મહાવરો 10 છે, ઉદાહરણ પ્રમાણે કરવાનું છે। તો પહેલા લોકો બળદગાડીમાં મુસાફરી કરતા હતા, હમણાં લોકો મોટરબાઇક વાપરે છે અને હવે પછી ઉડતી ટેક્સી લઈ નોકરી જશે, બોલો। હવે પછી હું ચિત્રમાં નેશનલ લેવલે ભાગ લેવા જઈશ, હમણાં હું તાલુકાની ચિત્ર સ્પર્ધામાં ચિત્ર દોરું છું, પહેલા હું શાળા ખાતે યોજાયેલ ચિત્ર સ્પર્ધામાં પ્રથમ નંબર આવ્યો હતો, હવે પછી મને અંગ્રેજી વાંચતા આવડશે, હમણાં મને ગુજરાતી સરસ વાંચતા આવડે છે, પહેલા મને કોઈ ભાષા આવડતી નહોતી, પહેલા હું ત્રીજા ધોરણમાં હતો, હમણાં ચોથા ધોરણમાં છું, હવે પછી પાંચમા ધોરણમાં આવીશ। મહાવરો 11, સસલું ઝડપથી દોડે છે, સસલું એક જ છે માટે એક, મેં ઝાડ પર 5 વાદળા જોયા એટલે 5 જોયા, એક કરતા વધુ છે, વધુ મારી પાસે 3 લકોટી છે, વધુ જંગલમાં ઘણા પ્રાણીઓ રહે છે, વધુ તળાવમાં મેં માછલી જોઈ, માછલી જોઈ, માછલીઓ હોય તો વધુ આવે, અહીંયા માછલી છે માટે 1 આવશે। આગળ વધીએ પાના નંબર 24 પર, ખોટા શબ્દ પર ગોળ કરો। અહીં ખોટા શબ્દ પર ગોળ કરેલું છે, આ રીતે તમે ગોળ કરી શકશો। આગળ વધીએ પાના નંબર 25 પર, ખૂટતો અક્ષર લખવાનો છે, તો અહીં ર મુકતા પરિવાર બનશે, અહીં નાળિયેર, અહીંયા વરસાદ, ચોથામાં તકલીફ, પડછાયો, શાકભાજી, દરવાજો, અખબાર, જામફળ અને સીતાફળ। મહાવરો 2, ઉપરના શબ્દોનો વાક્ય પ્રયોગ કરી વાક્ય લખો। અમારો પરિવાર ઘણો મોટો છે, મંદિરે ભગવાનને નારિયેળ ચડાવ્યું, એટલે કે મંદિરમાં ભગવાનને નારિયેળ ચડાવ્યું, આજે વરસાદ સારો પડ્યો, રસ્તામાં ઘણી તકલીફ પડી, અંધારામાં પડછાયો દેખાતો નથી, ખોરાકમાં લીલા શાકભાજી લેવા જોઈએ, જીયાને જોરથી દરવાજો બંધ કર્યો। તો આ રીતે તમે વાક્યો લખી શકો। પાના નંબર 26 પર, દાદા સવારે અખબાર વાંચે છે, હેતને જામફળ ખૂબ ભાવે છે, મેં સીતાફળનું જ્યુસ પીધું। મહાવરો 3 છે, બગીચો તેમાં ઝાડ, ફૂલ, છોડ, ઘાસ, આ બધા બગીચા સાથે સંકળાયેલ શબ્દો છે, ગામ સાથે સંકળાયેલ શબ્દો કયા? તો ઘર, ઝાડ, ગ્રામ પંચાયત, બસ સ્ટેન્ડ, હવાડો, આ બધા ગામ સાથે સંકળાયેલા શબ્દો છે। શાળા સાથે, તો શાળા સાથે તો ઘણું બધું હોય, પ્રાર્થના, મેદાન, શિક્ષક, વિદ્યાર્થી, વર્ગખંડ, સંગીતના સાધનો, રમતગમતના સાધનો, વિવિધ રમતો, રિસેસ, ચોક, ડસ્ટર, પુસ્તક, લેસન, જેટલું લખો એટલું ઓછું છે, શાળામાં તો બહુ બધું હોય, બધું ઘણું બધું, કોમ્પ્યુટર ને આ તે બ્લેકબોર્ડ ને બધું। મહાવરો 4, કોણ છે તે શોધો, તેના વિશે એક વાક્ય બનાવો, 4 અક્ષરનું નામ, 4 અક્ષર હોય, 1 2 3 4 હશે, નામના છેલ્લા 2 અક્ષર તર, છેલ્લા 2 થશે તર, ત્રીજા અને પહેલા અક્ષરથી બને તક, આ ત્રીજો અને પહેલો અક્ષર ત, ક, તો કોણ? તો ક, અહીંયા એક અક્ષર ઘટે, બુ લખી દેવાનો, કબૂતર, વાક્ય, કબૂતરને ઉડતા જોવાની મજા પડે। 4 અક્ષરનું નામ છે, ત્રીજા અને ચોથા પહેલા અક્ષરથી બને ચ, ર, ક, ચોથા અને પહેલા અક્ષરથી બને ચોથો, ચોથો અને પહેલો, લો, ક, તો કોણ? તો કરચલો, કરચલો દરિયામાં જોવા મળે છે। 5 અક્ષરનું નામ છે, પહેલા 2 અક્ષરથી બને છે કાન, તો આ કાન પહેલા 2 અક્ષર આવી ગયા, ત્રીજા અને પાંચમા, ત્રીજો અને પાંચમા અક્ષરથી બને ખરો, ચોથા અક્ષરમાં પડે માથામાં, શું પડે ચોથો અક્ષરમાં? જૂ પડે, તો અહીંયા કાન ખજૂરો લાઇનમાં લખી દો, કાન ખજૂરો, કાન ખજૂરોને ઘણા પગ હોય છે। ત્રીજું છે, 4 અક્ષરનું નામ છે, પહેલા 2 અક્ષરથી કરો, પહેલા અને છેલ્લા અક્ષરથી બને કયો,
ત્રીજો અક્ષર તમે ધારશો તો બનશે આઠ પગવાળું જંતુ કરોડિયો, તો ઘરમાં કરોડિયાનું જાડું હતું. ચોથાની અંદર દરજીડો આવશે, દરજીડો સીવીને માળો બનાવે છે. પાંચમું શબ્દ શોધો, બીજા અને છઠ્ઠા અક્ષરથી બનતો શબ્દ, બીજો અને છઠ્ઠો અક્ષરથી વડ. બાર, અઢાર અને ચૌદ બ્લુ કલર લઈ લઉં છું. આ બારમો અક્ષર, ત્યારબાદ અઢારમો અને ચૌદમો, પહેલા બારમો વે ત ર, ઓકે અહીંયા લખી જવાનું વેતા. છઠ્ઠા, પંદરમા અને નવમા, પહેલો આ છઠ્ઠો, પછી આ પંદરમો અને નવમો, તો છઠ્ઠનો ડ ણ અને આ ક, ડણક. આ રીતે તમારે શબ્દો બનાવવાના છે. પાના નંબર 28, તેમાં રણ. 7, 8, 9, 10 અક્ષરથી સાયકલ. મહાવરો 6, કૌંસમાં આવેલા પ્રાણીના નામ આપ્યા છે, ઉદાહરણ મુજબ વાક્ય બનાવો. ગધેડું, બળદને બધા નામ આપેલા છે. ઉદાહરણ, ઘણા સમયથી ગાય આપણે મિત્ર રહી છે, ઘણા સમયથી હાથી આપણો મિત્ર રહ્યો છે. તો બળદ ખેતીમાં કામમાં લાગે છે, ઊંટ રણમાં કામમાં લાગે છે. ગધેડું શેરીમાં જોવા મળે છે, ચકલી ઘરમાં જોવા મળે છે. હાથી જંગલમાં રહે છે, ગાય ઘરમાં રહે છે. ભાવરો 7, વાક્યો આડાવળી થઈ ગયા છે, યોગ્ય ક્રમમાં લખો. બિલાડી જોડે રમવામાં મને બીક લાગે છે, આ રીતે વાક્ય સીધું કરવાનું છે. તમે સારા રમકડા સંતાડી દીધા. બીજું, તમે મારા માટે બજારમાંથી શું લાવ્યા. ચોથું, મને લંગડી રમવાની તો મજા પડી. પાંચમું, મિતાસ અને મૈત્રી પાંચમા ધોરણમાં ભણે છે. પાના નંબર 29, મહાવરો 1, ઉદાહરણ મુજબ શબ્દો બનાવીને લખો. ખૂબ ઉજળું તો ઉજળું ઉજળું. ટૂંકમાં છેલ્લો શબ્દ છે તે બે વાર લખવાનો છે. ખૂબ લાંબી તો લાંબી લાંબી બે વાર લખવાનું. ઘણું વહાલું તો વહાલું વહાલું બે વાર. ભીના તો ભીના ભીના. હરખતી તો હરખાતા હરખાતા. સરસ તો સરસ સરસ. નવો તો નવો નવો શર્ટ. રૂપાળું તો રૂપાળું રૂપાળું છે. ઠંડુ તો ઠંડુ ઠંડુ પાણી. ચોખ્ખું તો ચોખ્ખું ચોખ્ખું હતું. લીલું તો લીલું લીલું. આ રીતે તમારે પાછળના જે છે તે ડબલ ડબલ વખત ઉદાહરણ મુજબ લખવાના છે. મહાવરો 2, ઉદાહરણ મુજબ શબ્દો. દાંત તો દંતોડિયું. ભાત તો ભાતોડિયું. સાત સાતોડિયું. તારો તારોડિયું. દોઢ તો દોઢડિયું. ધુમાડો ધુમાડિયું. નીચેના શબ્દો ઝડપથી બોલો અને બીજા લખો. તબડક તબડક, તબાક તબડક. ધીસુમ ધીસ ધીસ ધીસુમ. દડ 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 દડ. દડાક દડદડ. તો કાચો પાપડ પાકો પાપડ. કાચો પાપડ પાકો પાપડ, એવું બોલવાનું છે ફટાફટ. દડબડ દડબડ દોડ છે. છમછમ છમછમ. છમાક છમછમ. આ રીતે તમારે સ્પીડમાં બોલવાના છે. જેટલી બનેલી સ્પીડ મજા આવશે. શું થાય પછી મને કોમેન્ટમાં જણાવજો. તો બાળમિત્રો, અહીં આપણો ધોરણ 5 ગુજરાતી લર્નિંગ લોસ બ્રિજ કોર્સનો ભાગ 3 19-29 પાના નંબરનો આપણે પૂર્ણ કરીએ છીએ. દરેક વિડીયો અમારી આ એપ્લિકેશન વિશ્વગુરુ સંજય પટેલ જે પ્લે સ્ટોરની અંદર અવેલેબલ છે તેની અંદર મૂકી દેવામાં આવ્યા છે. આ ઉપરાંત ધોરણ 5ની ગુજરાતીની નવી સ્વાધ્યાન પોથી આવશે, તેના વિડીયો પણ અમારી આ એપ્લિકેશનની અંદર તમને મળી રહેશે. તો જરૂર ડાઉનલોડ કરો અને જુઓ, ખૂબ જ મજા આવશે. તમારો અભ્યાસ પૂર્ણ કરવા માટે ખૂબ જ સારી એપ્લિકેશન છે. ફરી મળીશું ધોરણ 5ની સ્વાધ્યાન પોથીના પહેલા પાઠમાં. ત્યાં સુધી આવજો. વિડીયો અંત સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.